रंग बदलाया, हालचाल बदलाया, व्हाट्सएप ना डीपी पण बदलाया। अंते हार्दिक पटेले व्हाट्सएप ना बदलता डीपी साथी केसरिया करवाना संकेत पण आपी दीधा छे। कारण के पहला तो हूँ लड़ीश, हूँ जीतीश नी प्रोफाइल मा कांग्रेस नो पंजो देखातो हतो, परंतु चार दिवस मा तो हार्दिक पटेले त्रीजू डीपी बदली नाख्यू, जेमा हवे केसरी खेस साथी नो फोटो अपलोड कर्यो छे। को मने व्यक्तिगत कोई ना थी नाराजगी नथी, मने स्टेट लीडरशिप थी नाराजगी छे। स्टेट लीडरशिप नी जे जवाबदारी बनवी जोईए राज्यना हित माटे, एमां क्यांक ने क्यांक विवादनो वंटोळ मने देखाई रह्यो छे। लीडर वधारे छे एटले स्वाभाविक छे के नाना मोटा प्रश्नोनुं निराकरण जे आवुं जोईए समयसर नथी आवतुं, अने જ્યારે પાર્ટીની અંદર કોઈ સાચું બોલે ત્યારે એને અલગ રીતે પ્રિડિક્શન કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીએ જે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા તો આપણે એ વાત સ્વીકારવી પડે કે જો રાજકીય નિર્ણયો લેવાની શક્તિ એમનામાં વધે, લોકોનો પ્રેમ હોય તો એ પરિબળમાં આગળ વધાય। ચાર વર્ષ પછી જ્યારે અમે લોકો આંદોલનની શરૂઆત કરીને મારી જોડે જેટલા લોકો આંદોલન કરે ને બધા ધારાસભ્ય બની ગયા હતા, હું એક બાકી હતો। તો માનીને સુપ્રીમ કોર્ટે લોકતંત્રની પ્રક્રિયામાં મને પણ આગળ વધવાનો મોકો આપ્યો છે, તો નિશ્ચિત રૂપે આમ આગળ વધીશું। અને લોકોનો પ્રેમ હશે તો જેમ રોડ ઉપર લડ્યા છીએ તો આવનારા દિવસમાં કાકાની જોડે બેસીને વિધાનસભામાં લડીશું। આ રીતે બદલાતા તેવર અને વલણ પછી પણ હાર્દિક પટેલ શાણપંથી બતાવવા માંગે છે કે હું બસ નારાજ છું, કોંગ્રેસ છોડીને ક્યાંય નથી જવાનું। પરંતુ છેલ્લા એક મહિનામાં તેના જે હાવભાવ બદલાયા તેને જોતા તે હાલ કોંગ્રેસ છોડવાની તૈયારીમાં તો છે જ, પરંતુ લોકોને અલગ અલગ ડીપી બદલી નિવેદનો આપી અવડા રસ્તે ચડાવવા માંગે છે। પટેલ જો ભાજપમાં જોડાય એ જો મુદ્દો છે, જો અને તોની વાત છે બધી, તો શું થઈ શકે? તો મારા દ્રષ્ટિકોણથી એક રાજકીય વિશ્લેષક તરીકે હું એટલું ચોક્કસ કહેવા માંગીશ કે હાર્દિક પટેલ જો ભાજપમાં જોડાય તો કદાચ એ પટેલ સમાજના કે પાટીદાર સમાજના એકાદ નેતા સમાન બની જાય, કારણ કે ભાજપમાં પણ પાટીદાર સમાજના નેતાઓ ઘણા બધા છે। એટલે હાર્દિક પટેલને જો એમની મહત્વાકાંક્ષા સંતોષવી હોય તો એમને એમ હોય કે મને કોઈ ડિસાઇસિવ પોસ્ટ મળે ભાજપમાં જઈને, તો એ શક્યતા નથી, એમાં હજી લાંબી અંતર એમણે કાપવાનું છે। એટલે ભાજપમાં જોડાવાથી એમને એવો કોઈ ફાયદો નહીં થાય કે જેવો કદાચ એ ઈચ્છી રહ્યા હશે અથવા વિચારી રહ્યા। ભાજપની વાહવાહી અને કોંગ્રેસ સામે માછલા ધોવાનું હાર્દિકે છેલ્લા એક મહિનાથી જ શરૂ કર્યું છે। કોંગ્રેસ સાથે દુશ્મની અને ભાજપના વખાણની શરૂઆત તેણે પ્રધાનમંત્રીના ટ્વીટથી કરી હતી। થોડા દિવસ પહેલા તેણે પ્રધાનમંત્રી મોદીના એક ટ્વીટ પર કમેન્ટ કરતા જય સરદાર લખ્યું હતું। ત્યાર પછી હિંસા કેસમાં દોષિત ઠેરવતા નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી। આ સાથે જ ચૂંટણી લડવા માટેનો તેનો રસ્તો સાફ થઈ ગયો હતો, જે બાદ તેણે મીડિયા સામે આવીને ખુલ્લમ ખુલ્લા કોંગ્રેસના નેતાઓ તેને પાર્ટી છોડાવવા માંગે છે તેવા નિવેદનો આપ્યા। ત્યાર પછી મીડિયામાં જ ભાજપના વખાણ શરૂ થઈ ગયા અને હવે વોટ્સએપ ડીપીમાં કેસરિયા કેસ સાથેનો ફોટો અપલોડ કરી ફરી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું। બજારમાં તો હાલ હાર્દિક કોંગ્રેસ છોડે છે અને ભાજપમાં જાય છે તેની જ ચર્ચા છે, અને કદાચ ભાજપમાં જતા પહેલા હાલ તે જનતા સામે નારાજગી વ્યક્ત કરી સહાનુભૂતિ મેળવવા માંગતો હોય તેવા પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે હાર્દિકનું ભાજપમાં હાર્દિક સ્વાગત થાય છે કે પછી લોલીપોપ હાથમાં લાગે છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।